ઉપલેટા વિસ્તારમાં છેલ્લા 21 વર્ષથી ગૌસેવા અને માનવ સેવા અર્થે કાર્યરત સંસ્થા દ્વારા વધુ એક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. શ્રી ભાદર ચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટ દ્વારા એનિમલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રાણી પક્ષી માટે ઇમરજન્સી સેવા તેમજ સારવારની સુવિધા પણ આપવામાં આવશે. અહેવાલ કાનાભાઈ શુવા, ઉપલેટા. ઉપલેટા શહેરમાં છેલ્લા 21 વર્ષથી આ શ્રી ભાદર ચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટ ગૌસેવા અને માનવ સેવાના કાર્ય કરી રહી છે. હાલમાં આજે તારીખ 10/10/2017 રોજ વધુ એક સમષ્ટિના કલ્યાણ અર્થે અમે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે, કે જેમાં માત્ર ગાય નહીં, એમાં તમામ પશુ પક્ષીઓ, મોર, કૂતરા અને કબૂતર જેવા ઈજાગ્રસ્ત હોય જે તે સ્થળે ઘટના સ્થળે અમારા ડૉક્ટર દ્વારા ઘટના સ્થળે એની સાર સંભાળ કરી, એની સારવાર કરી અને ઈજાગ્રસ્તને શક્ય એટલી સેવા શુશ્રૂષા કરી અને વધુમાં વધુ સુખદાયી બનાવવા સમષ્ટિના કાર્ય અર્થે આજની તારીખે અમારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલું છે. સમગ્ર સમાજના આગેવાનો અહીં આવેલા છે અને વધુ ને વધુ વેગવંતુ બનાવવા અમારું ટ્રસ્ટ વધુમાં વધુ સેવા કાર્ય અર્થે આગળ વધી રહ્યું છે. તમામ સમાજના, તમામ ટ્રસ્ટોના અને અનેક સંસ્થાઓનો અમને સારો એવો સપોર્ટ છે, સુજ્ઞદાતાઓનો, વધુ ને વધુ શક્ય એટલી અમે સેવા કરવા પ્રબળ છીએ. તમામનો અત્યારે હું આભાર માનું છું, જે તે લોકો પધારેલા છે, તમામ ટ્રસ્ટીગણો અમારા અને ગામના આગેવાનો અને પત્રકાર બંધુઓને શ્રી ભાદર ચોક ગૌસેવા જનસેવા ટ્રસ્ટ તરફથી હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા અમને વધુ સેવા કરવાની શક્તિ બક્ષે એવી અમારી અભ્યર્થના. જય ગૌ માતા.